સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની. બેફામ રીતે ગફલત ભરી ગાડી હંકારતા ડમ્પર ચાલકો સુકામ નથી સુધરતા. આ ડમ્પર ચાલકોને લીધે દર ફેરી સામાન્ય લોકો ભોગ લેવાય છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ દેલડવા રોડ ઉપર કૈલાસ રેસિડેન્સીની સામેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી પ્રમાણે ડમ્પર ચાલક બેફામ રીતે ગાડી હંકારી રહ્યો છે, જેને કોઈ ભાન જ ન હોય એવી રીતે ગાડી હંકારી. આ સીસીટીવી પ્રમાણે તેમાં 3 વ્યક્તિઓને ઈજા પણ થઈ છે, જે દેખાઈ રહ્યો છે. પોતાના ભેંસના તબેલાથી 35 વર્ષીય પિતા દિનેશભાઈ અને તેમનો 9 વર્ષીય પુત્ર કેતન ત્યાંથી ગાડી પર પસાર થઈ રહ્યા હતા. તે સમયે આ બેફામ ડમ્પર ચાલકે તેના ડમ્પર નીચે તેને લઈ લેતા મામલો ગંભીર બન્યો હતો. બંને પિતા પુત્રનો ચમત્કારિક બચાવ તો થયો, પરંતુ તેમના પગના ભાગે ગંભીર ઈજા થઈ છે. આ દ્રશ્યમાં દેખાતા સમયે બે ગાડીને અડફેટ લીધી અને જીબીના થાંભલાને પણ ડમ્પર ચાલક અથડાયો. ડિંડોલી પોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરીને મામલે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.